તો મિત્રો હવે જોઈએ આગળ જન્યુજનનની ઘટના એટલે કે ગેમેટોજેનેસિસ, શુક્રકોષ અને અંડકોષનું સર્જન કઈ રીતે થાય એ આપણે હવે જોઈએ. મુખ્ય પ્રજનન અંગો નરમાં શુક્રપિંડો અને માદામાં અંડપિંડો જન્યુજનન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા જનનકોષો ઉત્પન્ન થાય છે, એટલે કે અનુક્રમે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે. હવે નર પ્રજનન અંગ જે છે એ શુક્રપિંડ શું ઉત્પન્ન કરશે? શુક્રકોષો. અને માદામાં અંડપિંડો જે છે એ શું ઉત્પન્ન કરશે? તો અંડકોષો. તો આ થઈ ગયા જન્યુઓ. શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો એટલે કે આદિ શુક્રકોષો એ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌવનારંભથી શરૂઆત થાય છે, એટલે કે શુક્રકોષની શરૂઆત, શુક્રકોષના નિર્માણની શરૂઆત ક્યારે થાય? તો યુવાનાવસ્થા દરમિયાન થાય છે. અને આદિ શુક્રકોષો એક વચન, આદિ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકાની દિવાલની અંદરથી અંદર જોવા મળે છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ શુક્રોત્પાદક નલિકાની દિવાલ છે જેમાંથી આદિ શુક્રકોષનું નિર્માણ થાય છે. અને આ ઘટના શેમાં જોવા મળે? તો શુક્રોત્પાદક નલિકામાં જોવા મળે છે, જે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. આ જે આદિ શુક્રકોષ છે એનું વિભાજન કઈ રીતે થાય? તો સમસૂત્રી ભાજન એટલે કે માયટોટિક દ્વારા થાય છે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્ર ધરાવે. આ જે આદિ શુક્રકોષ એ કેવા હોય? તો દ્વિકીય હોય છે, એટલે કે 2n હોય છે. અને આ માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો 46 હોય છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે. આ જે આદિ શુક્રકોષ છે એને શું કહેવાશે? તો પ્રાથમિક શુક્રકોષ કહેવાશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે સમયાંતરે અર્ધીકરણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરી બે સરખા એટલે કે સમાન એકકીય કોષનું નિર્માણ કરે છે, જેને શું કહેવાશે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે શુક્રકોષ જનન વિશે થિયરી લખીએ ત્યારે ચાર્ટ દોરવો ખૂબ જ જરૂરી છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ ચાર્ટમાં કે આદિ શુક્રકોષ છે, યુવાનારંભ વખતે જોવા મળે છે, જે સમવિભાજન એટલે કે વિભેદીકરણ પામે અને ચાર એકમાંથી ચાર પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે. શરૂઆતના રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે આદિ શુક્રકોષમાં? તો 46 હોય છે. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ દરેકનું પ્રથમ અર્ધીકરણ થાય અને શું બનશે? દરેકનું પ્રથમ અર્ધીકરણ થઈને દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષનું દ્વિતીય અર્ધીકરણ થાય અને પછી બનતા દરેક કોષને શું કહેવાશે? પ્રશુક્રકોષ. આ રીતે આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ જોઈએ છે, જે દરેક ફક્ત હવે 23 રંગસૂત્રો ધરાવે છે. એટલે કે શરૂઆતમાં કેટલા હતા? 46 હતા, પરંતુ અર્ધીકરણ વિભાજન થાય જેથી દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જશે? તો 23 થઈ જશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી ચાર અસમાન એકકીય પ્રશુક્રકોષ ઉત્પન્ન કરે. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ઉત્પન્ન થાય તો પ્રશુક્રકોષમાં ઉદ્ભવે છે. અને પ્રશુક્રકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોવાની? તો જેટલી દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં હોય એટલી જ હોવાની. પ્રશુક્રકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અર્ધી થઈ જશે અને પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરણ પામે છે. હવે આ પ્રક્રિયાને શું કહેવાશે? તો શુક્ર કાયાંતરણ કહેવાય છે. અને શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષોનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતર સ્થાપિત થાય છે અને અંતે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય. અને આ પ્રક્રિયાને શું કહેવાશે? શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહેવાય. એટલે કે પ્રશુક્રકોષ ગોળાકાર હોય છે અને ત્યાર પછી શુક્રકોષ બનશે અને શુક્રકોષની પૂંછડી આવી જશે. શીર્ષ પૂંછડી અને મધ્યભાગમાં રૂપાંતરણ થાય છે, જેને શુક્ર કાયાંતરણ, કાયાંતરણ એટલે કે કાયા એની બનશે. તો આપણે ચાર્ટ દ્વારા પણ સમજી શકીએ છીએ કે દ્વિતીય પૂર્વ શુક્રકોષનું દ્વિતીય અર્ધીકરણ થાય છે, ત્યાર પછી પ્રશુક્રકોષ બને, પ્રશુક્રકોષનું વિભેદીકરણ થાય એટલે કે આમાંથી શુક્રકાયાંતરણની ઘટના બને, ત્યારે રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? તો 23 થઈ જશે. એટલે કે દરેક શુક્રકોષ અર્ધીકરણ થવાને કારણે ઉદ્ભવે છે, જેથી એમાં રંગસૂત્રોની સંખ્યા અર્ધી થશે અને આ રીતે શુક્રકોષનું નિર્માણ થાય. અને શુક્રકોષ જે છે શુક્રોત્પાદક નલિકામાં જ મુક્ત થાય છે.
હવે શુક્રકોષ જનનની શરૂઆત યૌવનારંભની ઉંમરે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, ખાસ યાદ રાખજો GnRH નું પૂરું નામ શું, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવના નોંધપાત્ર વધારો થવાથી થાય છે. હવે તે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. આ GnRH કેવો અંતઃસ્ત્રાવ છે? તો હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. GnRHના સ્તરમાં વધારો અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને બે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ કયા? તો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સના સ્ત્રાવને ઉત્તેજે છે. ખાસ યાદ રાખજો GnRH કયા બે અંતઃસ્ત્રાવને ઉત્તેજે? તો LH અને FSH. હવે LH જે છે એ લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે અને એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. FSH સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને પણ તે ઉત્તેજે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંતઃસ્ત્રાવ ખાસ યાદ રાખજો, બે માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ કે પ્રશુક્રકોષનું શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષ કઈ રીતે બનશે? તો તે શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે. રસપટલ શુક્રકોષોના સમગ્ર દેહને આવરે છે અને શુક્રકોષોનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રછેડો ટોપી જેવી રચના શુક્રાગ્રથી ઘેરાયેલો હોય. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ટોપી જેવી રચના જે છે એને શું કહેવાશે? શુક્રાગ્ર કહેવાશે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે. આ જે શુક્રાગ્ર છે એ જ્યારે અંડકોષના નજીક આવે છે ત્યારે અંડકોષને ફલિત કરવામાં મદદરૂપ થાય છે. મધ્યભાગ અસંખ્ય કણાભસૂત્ર ધરાવે છે જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે. મધ્યમાં ઘણા બધા કણાભસૂત્ર આવેલા હોય છે. મધ્યભાગ કણાભસૂત્ર તરવા માટેની શક્તિનો સ્ત્રોત છે. કણાભસૂત્ર ઊર્જાનો સંગ્રહ કરે છે જેથી એને મૂવમેન્ટ માટે એટલે કે શુક્રકોષોને સ્થાન બદલવા માટે આ મદદરૂપ થાય છે તથા ફલન માટે જરૂરી શુક્રકોષોની ચલિતતા માટે સાનુકૂળતા પૂરી પાડે છે. કોણ? તો આ કણાભસૂત્ર. મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200-300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે. તેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. હવે શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે અને શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. શુક્રાશય રસ શુક્રકોષો સાથે મળી વીર્ય બનાવે છે અને નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો એન્ડ્રોજન દ્વારા થાય છે. આ પણ MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, શુક્રકોષની રચના અહીં દર્શાવેલ છે. તો આ જે આકૃતિ છે 3 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા તો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો શુક્રકોષોની રચના સમજાવો આ રીતે સવાલ પૂછાય ત્યારે પહેલાં તો આપણે આકૃતિ દોરવાની રહેશે, ત્યાર પછી એના નામ નિર્દેશન કરવાના રહેશે અને ત્યાર પછી એની સમજૂતી આપવાની રહેશે. તો આપણે જોઈ શકીએ છીએ કે શુક્રકોષોની રચનામાં શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડી જેવા ભાગોમાં વિભાજિત થયેલું હોય છે. શીર્ષ જે છે એ મોટો આગળનો ભાગ છે જેમાં શુક્રાગ્ર આવેલું હોય, ત્યાર પછી રસસ્તર આવેલું હોય અને રંગસૂત્રીય દ્રવ્ય આવેલું હોય અને કોષકેન્દ્ર આવેલું હોય, ત્યાર પછી એનો ગ્રીવા ભાગ એટલે કે મધ્યભાગ અને શીર્ષને જોડતો જે ભાગ એને શું કહેવાશે? ગ્રીવા ભાગ કહેવાશે. ત્યાર પછી મધ્યભાગમાં કણાભસૂત્ર આવેલા હોય છે જેના હલનચલનમાં મદદરૂપ થાય છે અને તરવા માટેના શક્તિનો સ્ત્રોત છે. અને પછી જે ભાગ છે એને પૂંછડી કહેવાય છે. પૂંછડીની મદદથી અંડકોષ સુધી શુક્રકોષ પહોંચી શકે છે. તો આ રીતે નર પ્રજનન તંત્રમાં આપણે
नर प्रजनन तंत्र में आपणे नर प्रजनन तंत्र की रचना जोई गया, त्यार पछी एमांथी कई रीते जन्यो जनन बनशे एटले के नर जन्योनु निर्माण कई रीते थाय छे आपणे जोई गया। शुक्रकोषोनी रचना अने शुक्रकोष जनन जे छे मोस्ट इम्पोर्टंट थियरी छे जे बोर्ड एक्जाम माटे आपणे तैयार करवानी रहेशे। त्यार पछीनी थियरी जे छे ए मादाजन्यु जनन छे जे आपणे नेक्स्ट लेक्चर में जोईशुं।